નમસ્કાર મિત્રો, વેકેશનો ખુલવાની તૈયારીમાં છે ત્યારે એક નવો પ્રશ્ન સૌને બહુ નડતો, જેને નવા એડમિશન લેવાના છે એને ઊભો થાય છે કે ભાઈ બાળકને એડમિશન કયા મીડિયમમાં દેવડાવવું, ગુજરાતી મીડિયમમાં દાખલ કરવો કે ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરવો. અહીંયા આપણે ગુજરાતના છીએ એટલે ગુજરાતી મીડિયમની વાત કરીએ છીએ. બીજા કોઈ પ્રદેશમાં રહેતા હોય તો માતૃભાષા કહી શકે ભાઈ પોતાની જે મધર ટંગ જે છે એમાં એને દાખલ કરવો કે ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરવો, કેમ કે અત્યારે ચારેય બાજુ ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ મોટા પાયે વધી રહ્યો છે અને આડે ધડે એડમિશનમાં કરી રહ્યા છે વાલીઓ. પછી શું થાય છે, એક તબક્કા પછી દસમા અગિયારમાં બાળક આવે ને ત્યારે એને ફેર વિચારણા કરવી પડે છે. પછી એમ લાગે છે આમાં કંઈક ભૂલ થઈ ગઈ છે, યા ગુજરાતીમાં દાખલ કર્યો હોય ને હાઈસ્કૂલમાં આવે છે ને ત્યારે ઘણાને એમ લાગે છે કે આમાં ભૂલ થઈ ગઈ છે, આપણે ઇંગ્લિશમાં ભણાવવો જોઈએ. તો ઇંગ્લિશમાં ભણે છે ને એમ થાય છે કે આપણે ભૂલ થઈ ગઈ છે, બધા કહેતા હતા ગુજરાતી ભણાવવો જોઈએ. તો આ એક મોટો પ્રશ્ન છે, કયા મીડિયમમાં દાખલ કરવો. આ પ્રશ્નનો જવાબ એક વાક્યમાં ના આપી શકાય. યાદ રાખજો, તમે તમારા બાળકને જો એડમિશન લેવડાવવા માગો છો તો બે મીડિયમ વિશે પહેલાં તમારે યોગ્ય સમજ કેળવવી જોઈએ અને પછી એની સાથે ઘણી બધી વસ્તુને તમારે સમજવી જોઈએ, જાણવી જોઈએ, પછી એ નિર્ણય કરવો જોઈએ. હું મારું સજેશન આપું પણ એની પહેલાં એક વાત કહી દઉં કે જો ગુજરાતી મીડિયમમાં દાખલ કરશો ને આપણે ગુજરાતના છીએ તો શું થશે કે બાળક સાથે આપણે ગુજરાતીમાં વાત કરીએ જ છીએ, એ બોલતા શીખી ગયું છે એક વર્ષનું થાય પછી તો ધીરે ધીરે, અને પાંચ વર્ષનું બાળક થાય ને આપણે સ્કૂલમાં એને પ્રાઇમરી શાળામાં મૂકીએ, સિનિયર કેજી જુનિયર કેજીની આપણે વાત નથી કરતા, અહીંયા આંગણવાડી કે પેલા બાલમંદિરમાં આપણે મૂકીએ છીએ એની વાત નથી કરતા. એ તો ઠીક છે, ધીરે ધીરે એને સ્કૂલમાં બેસવાની ટેવ પડે એટલે બાલમંદિર ત્રણ વર્ષે જોઈન કરી દેતા હોય છે કે પ્લે હાઉસ જોઈન કરી દેતા હોય છે, જેથી બે ચાર કલાક બેસતું થાય અને સ્કૂલમાં બેસવાની એને ટેવ પડે. સારી વસ્તુ છે, પ્લે હાઉસ ઇંગ્લિશ મીડિયમ હોય કે બાલમંદિર ગુજરાતી મીડિયમ હોય, બને સારી વસ્તુ છે, સ્કૂલમાં બેસવાની એને ટેવ પડે. અચ્છા, હવે પહેલાં ધોરણથી જ્યારે રિયલ એજ્યુકેશનની શરૂઆત થાય, શિક્ષણની શરૂઆત થાય ત્યારે શું કરવું? તો જો તમે ગુજરાતી મીડિયમમાં દાખલ કરશો ને તો શું થશે કે આપણા કુટુંબમાં ગુજરાતી બોલાય છે, સમાજમાં ગુજરાતી બોલાય છે, તો બાળક ગુજરાતીમાં સમજે છે બધી વાતો. તો એમ ગુજરાતી સ્કૂલોમાં મોકલશો ને તો એને શિક્ષક જે કંઈ પણ વાત કહેશે ને એ સરળતાથી સમજી શકશે, સાંભળી શકશે અને એનો અમલ કરતા શીખશે. તો ગુજરાતી મીડિયમ બેટર વસ્તુ છે, માતૃભાષામાં શિક્ષણ લેવું એ ઉત્તમ વસ્તુ છે. મોટાભાગના સમાજના શિક્ષણવિદોને તમે સાંભળશો ને તો એ પણ તમને ભલામણ મોટા પાયે કરશે, છાપાના લેખોમાં, ટીવીના માધ્યમથી કે અન્ય કોઈ માધ્યમથી, મલ્ટીમીડિયા કોઈ પણ ઠેકાણે તમે સાંભળશો તો મોટાભાગના તમને કહેશે કે માતૃભાષામાં શિક્ષણ મેળવવું જોઈએ. શા માટે? કેમ કે માતૃભાષામાં આપણું બાળક ટેવાયેલું છે, એને શિક્ષકની વાત સમજમાં આવે અને શિક્ષણ છે એ સમજવાની પ્રક્રિયા છે. બિલકુલ ઉત્તમ વાત છે, હું એની સાથે બિલકુલ સંમત છું. નંબર ટુ, તો આની સામે એક બીજી દલીલ એ છે મોડર્ન માણસોની કે ભાઈ એ બધું સાચું પણ અત્યારે એક આંતરરાષ્ટ્રીય યુગ જે છે એમાં આપણે પ્રવેશી રહ્યા છીએ, ગ્લોબલાઇઝેશનનો યુગ આવી રહ્યો છે, વૈશ્વિકીકરણ પ્રવેશી રહ્યું છે. એક સમય એવો હતો કે માણસો મોટા શહેરમાં ભણવા જતા હતા તો ઘણું કહેવા હતું કે આ તો છોકરો શહેરમાં ભણવા જાય છે, આજે છોકરાઓ વિદેશમાં ભણવા જાય છે. શા માટે? વૈશ્વિકીકરણની અસર. તો એ લોકો દલીલ કરે છે કે હવે ઇંગ્લિશનું ચલણ વધતું જાય છે, ઇંગ્લિશમાં ભણાવવો જોઈએ, ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ વધતો જાય છે એટલે ઇંગ્લિશમાં ભણાવવો જોઈએ. તો ઘણખરા વાલીઓ તો ગુજરાતીનું મહત્ત્વ સમજતા હોવા છતાંય ઇંગ્લિશમાં ભણાવવાનું પસંદ કરશે. એનું બે ત્રણ કારણો બીજાય છે, જેમ કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો શું છે, મોટે ભાગે બહુ આમ અદ્યતન હોય છે, ભૌતિક સુવિધાઓ બહુ સારી હોય અને દરેક વાલીને એક મેન્ટાલિટી મારે છોકરો છે ને એ મારા કરતાં બેટર અભ્યાસ કરવો જોઈએ, સારી રીતે ભણવો જોઈએ. હું તો એક સરકારી ગ્રાન્ટેડ શાળામાં ભણ્યો હતો, મારી સ્થિતિ નહોતી, મારા પિતાની સ્થિતિ નહોતી, તો મેં તો ભણી લીધું જેમ તેમ, પણ હવે હું થોડોક આર્થિક રીતે બરાબર છું તો મારા છોકરાઓના શિક્ષણ પાછળ હું તો એને એ જે ભૌતિક રીતે હોય ને એવી સ્કૂલમાં મોકલે છે સજ્જ સુવિધામાં, એમાં છોકરાને પણ સારા સારા યુનિફોર્મ હોય, કેટલીક સ્કૂલમાં તો છ દિવસના અલગ અલગ યુનિફોર્મ હોય, એની સાથે સૂટ ને બૂટ ને ટાઈ ને આમ વિદ્યાર્થી અપ ટુ ડેટ લાગે. એટલે શિક્ષણની શરૂઆત તો થાય કે ન થાય પણ ઇંગ્લિશ મીડિયમ એક બીજી શરૂઆત થઈ જાય. હો, ઇંગ્લિશ બાબુની જે એટીકેટીવાળું પર્સનાલિટી જે છે ને એની શરૂઆત કરી દે લોકો ઇંગ્લિશ મીડિયમમાં, એ કહેવું પડે અને એ એક મોટી સફળતા છે. એટલે વર્ગ એનાથી આકર્ષાય છે, સમાજનો મોટો વર્ગ છે કે ભાઈ આમ સૂટ બૂટમાં છોકરો સારો લાગે, કમસે કમ ફિઝિકલી એની પર્સનાલિટી એ નાનપણથી જ કેળવતા શીખે, સારી ઘટના છે. પણ એક બીજી વાત એ ગતિની છે, ફિઝિકલ પર્સનાલિટી સિવાય અન્ડરસ્ટેન્ડિંગ પણ, કે શિક્ષણ સેમાં ઉત્તમ રહેશે છે ને. તો બે પક્ષની દલીલો છે અને તમે કોઈ એક નિર્ણય ઉપર ના આવી શકો કે ઇંગ્લિશ મીડિયમ હંમેશા બેટર જ રહેશે. ઇંગ્લિશનો સમય હોવા છતાં પણ, ચારે બાજુ ઇંગ્લિશના મોટાભાગના દેશો હોવા છતાં પણ, વૈશ્વિકીકરણ હોવા છતાં પણ, અને એમ પણ ના કહી શકો કે ગુજરાતી મીડિયમ છે
એ જ હંમેશા કાબેલ રહેશે અને એ જ હંમેશા ભાવી જશે. મારું સજેશન બીજું છે મિત્રો, જો તમે મને પૂછતા હો તો હું એમ કહીશ કે તમે એ તપાસ કરો, ગુજરાતી મીડિયમ કરતાં ઇંગ્લિશ મીડિયમ કરતાં એવા લોકોની વાતો સાંભળ્યા સિવાય કે ગુજરાતીમાં ભણાવો કે ઇંગ્લિશમાં ભણાવો, હું એક નવું સજેશન આપું છું કે તમે તમારી આસપાસની સ્કૂલો ઉપર નજર નાખો કે તમે જ્યાં રહો છો. તો પ્રાઇમરી શાળાથી આપણે દાખલ કરીએ તો બાળકને તમારી આસપાસની જે સ્કૂલો છે એમાંથી બેસ્ટ સ્કૂલ જે છે, જેની બહુ લોક ચાહના છે, જેનું રિઝલ્ટ ખૂબ સારું છે, જ્યાં સારી એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે, એ શાળા ઇંગ્લિશ મીડિયમની છે કે ગુજરાતી મીડિયમની, ત્યાં તમે એને દાખલ કરો. શા માટે હું આવું કરું છું? એટલા માટે કે શિક્ષણ છે ને એ વસ્તુ નથી જેને ખરીદી શકાય. શિક્ષણ છે એ પ્રોજેક્ટ છે, શિક્ષણ છે એ જીવંત પ્રક્રિયા છે, શિક્ષણ છે એ લાઈવ વસ્તુ છે, શિક્ષણ છે એ પ્રોસેસ છે. જેને એને અન્ડરસ્ટેન્ડિંગ સાથે, સમજણ સાથે જ એનો વ્યાપ કરવો પડે, એનો વ્યાપ વધારવો પડે, તો જ શિક્ષણ જે છે એ અંદર ઉતરે. અંદર ઉતારવાની પ્રક્રિયા છે શિક્ષણ છે. એ ખાલી દાખલા ગણવા માટે આપણે એને સ્કૂલમાં નથી મોકલતા, ખાલી લખતા વાંચતા આવડે એટલા માટે આપણે બાળકને સ્કૂલમાં નથી મોકલતા. એ તો એને શરૂઆતમાં પ્રાઇમરીમાં જ આવડી જાય છે, તો એ આપણે એને પ્રાઇમરી શાળા પૂરી થાય પછી હાઈસ્કૂલમાં ભણાવીએ છીએ ને, પછી એને આપણે ઉચ્ચ શિક્ષણ માટે કોલેજમાં દાખલ કરીએ છીએ ને, અને પછી બાળકની ઈચ્છા હોય તો એ માસ્ટર ડિગ્રી ભણે છે ને, કે આગળ પીએચડી કે એવું વગેરે વગેરે કોર્સ કરે છે કે કેમ. તો શિક્ષણ છે ને એ જીવંત પ્રક્રિયા છે. તો તમે એવી સ્કૂલને ગોતો જ્યાં આ શિક્ષણની પ્રોસેસ લાઈવ થાય છે, જીવંત થાય છે. હવે તમને જો આ વાતની સમજ થોડી ઓછી પડતી હોય તો હું તમને એક ઉદાહરણ આપીને વાત કરું કે હું જ્યારે એક વખત પેપર જોવા ગયો ને ત્યારે મેં એક સ્કૂલ જોઈ સાયન્સની, અને ત્યાં મેં એક ક્લાસ અટેન્ડ કર્યો. ત્યાં એક શિક્ષકનું વાર્ષિક પેકેજ લાખો રૂપિયામાં હતું, અને એ બીજા મોટા સિટીથી ત્યાં ભણાવવા હતા. એને માત્ર બે પીરિયડ લઈ અને સ્કૂલમાંથી જતા રહેતા. તો મેં એમને વાત કરી કે મારે એક પીરિયડ ભરવો છે, મને થોડું આશ્ચર્ય થાય છે તમારા પૈકીથી, હું શિક્ષક છું, તમે શિક્ષક છો? તો એમણે હા પાડી મિત્ર ભાવે. હું બેઠો, સાયન્સના ટીચર હતા. બોર્ડ ઉપર એને કાનની આકૃતિ દોરી આખી, આ બહુ આકૃતિ હતી, એક્સપર્ટ ટીચર હતા. અને બાળકને સમજાવ્યું એણે કાનની આકૃતિ અને કાનની રચના વિશે, સરસ લેક્ચર રહ્યું. છોકરાઓની દ્રષ્ટિએ વાત કરું તો છોકરાઓ 50% વાત સમજ્યા, સારું લાગ્યું એમ. એ પૂરું થયું, મલ્ટીમીડિયામાં એણે આખી પ્રોજેક્ટર ઉપર કાનની રચના જે છે ને એ ફરીથી રિલે કરી, એટલે 3D ડાયમેન્શનમાં આખું કાનની રચના છે. હવે એ વિડીયોમાં મલ્ટીમીડિયાથી ઉતારેલું હોય કેમેરાથી, તો અંદર જેને જેમ સમજાવ્યું તેમ ડિસ્કવરી વગેરેમાં જોવો છો ઘણી બધી ચેનલોમાં મલ્ટીમીડિયા, એમ સમજાવ્યું. એટલે બાળકોનું એ પાછું સમજ્યા પછી બાળકોની હાલત એવી હતી, મારી પણ એ બાળક જેવી જ હાલત હતી. હું કંઈ સાયન્સ નથી ભણેલો, હું તો કોમર્સમાં માસ્ટર થયેલો હતો, શિક્ષણમાં માસ્ટર થયેલો છું એ બે લાઈનમાં, પણ હું મોટા ભાગમાં સમજી ગયો, હું શિક્ષક હતો. એટલે બાળકોને ઘણા અંશે બહુ સંતોષ થયો. તો આ જીવંત પ્રોસેસ હતી. એક વખત શિક્ષકે સમજાવ્યું, પછી મલ્ટીમીડિયામાં એ આ વાતને સમજાવવામાં આવી, અને પછી ત્રીજો દોર ચાલુ થયો એ જ ક્લાસમાં પ્રશ્ન જવાબનો. વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું કાન વિશેની રચના વિશે, એને જે કંઈ પણ ડાઉટ્સ હતા એ, અને શિક્ષકે એ મોટા ભાગના જવાબ આવ્યા. આખી પ્રોસેસ આ લગભગ 2 કલાકની રહી, પણ મને એમ થયું કે આ ઇફેક્ટિવ પ્રોસેસ હતી, બેસ્ટ પ્રોસેસ હતી. એ સ્કૂલનું રિઝલ્ટ ખૂબ સારું આવે છે. અત્યારે હું નામ નહીં લઉં, આપણે એવું ન કરી શકીએ, કોઈની ભલામણ કે ટીકા ન કરી શકીએ એટલે, પણ હું એટલે જ કહું છું કે શિક્ષણ આમ લાઈવ પ્રક્રિયા છે. તો તમારે જાતે જઈને શિક્ષણની તપાસ કરવી પડશે, સ્કૂલની તપાસ કરવી પડશે. અને દરેક સ્કૂલનો એક ક્રેઝ હોય છે, થોડા વર્ષો માટે અમુક સ્કૂલો પ્રખ્યાત હોય છે, એનું શિક્ષણ વખણાય છે, એનું રિઝલ્ટ વખણાય છે. તમારી આસપાસ જે બેસ્ટ સ્કૂલો છે એમાં ક્યાં વર્તમાનમાં તમે જ્યારે દાખલ કરો છો ત્યારે કઈ સ્કૂલ છે જે બેસ્ટ છે એ તમારે જાણવું પડશે, ઘણા બધાને સમાજમાં પૂછવું પડશે, એ સ્કૂલના તમારે મુલાકાત લેવી પડશે, અને શિક્ષકોને વાત કરવી પડશે, અને પ્રિન્સિપલને વાત કરવી પડશે. એટલું જ નહીં, જે બાળકો ભણે છે એને તમારે પૂછવાનું કે બધાને સ્કૂલમાં કેવી મજા આવે છે બેટા. છોકરો એમ કે ને મને સ્કૂલમાં ખૂબ મજા આવે છે, એને ડિટેલમાં પૂછવાનું શું શું કરાવે સ્કૂલમાં. બાળક જે કે ને બાળક નિર્દોષ હોય છે, એને કે ડિપ્લોમેટિક વાત ન હોય, એને આનંદ આવે ને, એમ કે ને મને બહુ આનંદ આવે છે, મજા આવે છે. તમે એને પૂછો કોઈ સ્કૂલ બદલવા તૈયાર છો ને, એમ કે નહીં મારે સ્કૂલ નથી બદલવી, આ સ્કૂલ મારા માટે બેસ્ટ છે. પછી એ સ્કૂલ ગુજરાતી મીડિયમની હોય તો ભલે, અને સ્કૂલ ઇંગ્લિશ મીડિયમની હોય ભલે, તમારે એમાં દાખલ કરી દેવું જોઈએ. બાળકોને જે આનંદ આવે ને એ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમની હોય તોય ભલે, ગુજરાતી મીડિયમની હોય તોય ભલે, તમારે એવી સ્કૂલમાં દાખલ કરવાનું. એનો મતલબ બાળકને ત્યાં આનંદ આવે છે અને મતલબ શિક્ષણ સારું છે,
સ્કૂલની એક્ટિવિટી સારી છે, નો ડાઉટ. એની સાથે બાળકને અમુક વસ્તુની ખ્યાલ ન હોય, બાળક ઘણી વખત ખાલી આનંદ આવે છે એટલે સ્કૂલને સારી કે ખરાબ કહેતો હોય. તમારે પરિણામ જોઈ લેવાનું, રિઝલ્ટ જોઈ લેવાનું છે ને. એ તમારે બુદ્ધિની રીતે બીજા મોટા માણસો વારે વાતચીત કરી લેવાની, શિક્ષકો વારે વાત કરવાની, સ્કૂલની મુલાકાત લેવાની, મેં તમને કીધું એ પણ તમારે જાણી લેવાનું. અને હવે આવી સારી સ્કૂલમાં દાખલ કરવાનું. આની સાથે મારી બે બીજી એક ભલામણ પણ છે, બે ભલામણ છે પણ એકમાં એ આવી જાય છે. અગર તમે જો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં બાળકને દાખલ કરો છો તો એને ગુજરાતીનું સારું વ્યાકરણ આવડે, ગુજરાતી સારી રીતે આવડે એવો પણ શરૂઆતમાં એકાદું ટ્યુશન ગોઠવી દેવું, અથવા એવી સ્કૂલ ગોતવી, શોધવી અને સ્કૂલને ભલામણ કરવી, ત્યાં પણ જઈને આપણે તપાસ કરવી કે ગુજરાતીનું સારું નોલેજ આપતી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ હોય. અથવા બીજું કે તમે જો એને ગુજરાતી મીડિયમમાં દાખલ કરો છો તો અંગ્રેજીનું સારું શિક્ષણ આપતી ગુજરાતી મીડિયમની સ્કૂલ હોય. આ એક આદર્શ સંકલ્પના છે. આવી સ્કૂલો તમને એવું બોર્ડ તમને ક્યાંય વાંચવા નહીં મળે કે અંગ્રેજીનું સારું નોલેજ આપતી ગુજરાતી મીડિયમની સ્કૂલ, અથવા તો ગુજરાતીનું સારું નોલેજ આપતી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ. આ એક આદર્શ ખ્યાલ છે, પણ એ તમને એવી એવું બોર્ડ તમને જોવા નહીં મળે. તો તમારે શું ખ્યાલ રાખવાનો કે ઇંગ્લિશ મીડિયમમાં તમે બાળકને ભણાવો છો તો એને પ્રાઇવેટ ટ્યુશન રાખો, બીજી કોઈ પણ વ્યવસ્થા કરો કે એને ગુજરાતી આવડે, તમે ભણાવો યા કોઈ શિક્ષકને રોકો. જો તમે એને અંગ્રેજીમાં ભણાવો છો તો એ ખ્યાલ રાખો કે એને ગુજરાતી આવડે, અને ગુજરાતી મીડિયમમાં ભણાવો છો તો એ ખ્યાલ રાખો કે એને અંગ્રેજી સારી રીતે આવડે, પાયાથી પ્રાઇમરીથી જ તો એને અંગ્રેજીનું ટ્યુશન રાખી દો, તમને ઇંગ્લિશ આવડે તો મેં ભણાવો, એનો ખ્યાલ રાખવાનો. જો ગુજરાતી મીડિયમમાં દાખલ કરો ને તો ઇંગ્લિશની ક્ષતિપૂર્તિ કરો, અને ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરો તો ગુજરાતીની ક્ષતિપૂર્તિ કરો. કેમ કે આ મોટો પ્રશ્ન પછી હાઈસ્કૂલ લેવલ ઊભો થાય છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય ને એને ગુજરાત બહુ જ ગુજરાતી બહુ નબળું રહી જાય, લખવા વાંચવામાં એને તકલીફ પડે છે, બોલી શકતો હોય લખવામાં વાંચવામાં તકલીફ પડે એને. ઇંગ્લિશમાં ભણતો હોય એને આ પ્રશ્ન રહે, ગુજરાતીમાં ભણેલો હોય તો એને સ્વાભાવિક છે ઇંગ્લિશનો આ પ્રશ્ન રહે, એને લખતા વાંચવામાં બહુ પ્રોબ્લેમ થાય. એટલે એક બંને ભાષા આપણા માટે કિંમતી છે, પણ એ બે ભાષા કરતાં શિક્ષણમાં કિંમતી વસ્તુ છે અન્ડરસ્ટેન્ડિંગ, શિક્ષણની સાચી પ્રક્રિયા. તો એવી સ્કૂલ ગોતો અને પછી તમે એને બાળકને એમાં દાખલ કરો, પછી ઇંગ્લિશ મીડિયમની હોય તોય ભલે, ગુજરાતી મીડિયમની હોય તોય ભલે. અને જે આપણે બધું આપવું હોય છે ને બાળકને, ભાઈ આપણું બાળકને ગુજરાતી આવડતું હોય, અંગ્રેજી સારું આવડતું હોય, એ સારા માર્ક્સ પણ લાવે, એટલા માટે મેં તમને વાત કરી કે ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરો તો સાઈડમાં એવું કંઈક ગોઠવો, તમે એને કરાવો યા તો કોઈ ખાનગી ટ્યુશન રખાવો કે ગુજરાતી સારી રીતે શીખી જાય શરૂઆતના વર્ષોમાં જ, અને ગુજરાતીમાં દાખલ કરો તો પ્રાઇમરીથી જ ખ્યાલ રાખો, અને ઇંગ્લિશનું સારું ટ્યુશન ગોઠવી દો, તમે જાણતા હો તો તમે એને ઇંગ્લિશ ભણાવો કે ઇંગ્લિશ પણ સારું સાથે સાથે આવડે, તો તમને માનસિક આનંદ થશે અને સારી સ્કૂલમાં દાખલ થશે ને બાળક. તો તમારો એક જે વાલી તરીકે આગ્રહ હોય છે ને કે સારી સ્કૂલમાં મારો બાળક ભણે, એ ઈચ્છા પણ પૂરી થશે. તો આ બધી વસ્તુ બે ચાર જ છે, પણ એને ખ્યાલમાં રાખીને મને એમ છે તમારે ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમમાં બાળકને પ્રવેશ અપાવવો જોઈએ તમારા બાળકને, કે તમને કોઈ પૂછે તો. અને આ બહુ પ્રાઇમરી વાતો છે, આમાં કોઈ ઊંચી વાતો નથી કરી, પણ આપણે એડમિશનનો પ્રશ્ન ઊભો થતો હોય એને ધ્યાનમાં રાખીને વાત કરી છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તમે કોઈને સૂચન પણ કરજો. તમે જો મારી વાત સાથે સંમત હો તો તમે આ વિડીયો તમારા મિત્રોને સંબંધીઓને પણ ડિસ્પેચ કરો, જેને એડમિશનનો પ્રશ્ન છે એના બાળકો પણ જઈ રહ્યા છે, તો એ સમાજમાં કદાચ બે ચાર જણાને સંભળાવે. આ વાત બહુ અગત્યની છે. એક નિર્ણય એમ ન લઈ શકાય કે ઇંગ્લિશનો ક્રેઝ છે, ઇંગ્લિશ મીડિયમમાં તમે દાખલ કરી દો, આજે એનો ક્રેઝ ચાલી રહ્યો છે ઇંગ્લિશ મીડિયમનો. આજે તમે 40 સ્કૂલોનો સર્વે કરશો ને એમાંથી 30 ઇંગ્લિશ મીડિયમની હશે, તો એમ ન કહી શકે ઇંગ્લિશ મીડિયમ ઇઝ બેટર, કે એમને ન કહી શકે ગુજરાતી મીડિયમ ઇઝ બેટર. બેની અલગ અલગ ફાયદા છે, બેની મર્યાદાઓ છે. એની વચ્ચે તમારે જો શ્રેષ્ઠ કામ કરાવવું હોય તો મારું આ સજેશન છે, તમે એને ધ્યાનમાં લઈ અને મિત્રોને વાત કરજો, અને વિડીયો જો લાઈક કરો તો હું આપનો આભારી રહીશ, અને જો તમને વાત વ્યાજબી લાગે તો મિત્રો સરખામણ સગા સંબંધી મને શેર કરજો. થેન્ક યુ મિત્રો.